ટીઆરપી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થયા છે. એસીબીએ સાગઠીયાની ગેરકાયદે મિલકતો શોધી પણ સંડોવાયેલા લોકોના નામ પણ સામે નથી આવ્યા. મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. સાગઠીયા સામે કુલ 3 ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગ્નિકાંડમાં બેદરકારી તેમજ બોગસ મિનિટ બુક ઉભી કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અપ્રમાણસર મિલકતને લઈને પણ સાગઠીયા સામે તપાસ ચાલી રહી છે. તો મહાભ્રષ્ટ સાગઠીયા અને બિલ્ડર લોબી વચ્ચે લિંક શોધવામાં એસીબી નિષ્ફળ સાબિત થઈ છે. સાગઠીયા સાથે વહીવટ કરતા બિલ્ડર્સના નામ ન શોધી શકી એસીબી. કયા આર્કિટેક્ટ સાથે સાગઠીયાએ કેટલા રૂપિયાનો વહીવટ કર્યો તે અંગે સાગઠીયાએ મૌન સેવ્યું. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે 25 જુલાઈએ એસઆઈટી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરશે. અગ્નિકાંડ બન્યાના 2 મહિના પૂર્ણ થવા પર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પુરાવાઓ, નિવેદનો તેમજ તપાસની સામગ્રી મળીને કુલ 1.5 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે. અગ્નિકાંડની તપાસમાં કુલ 15 આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ. ચાર્જશીટમાં કુલ 250 વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એફએસએલ રિપોર્ટ સહિતના વિભાગોના રિપોર્ટ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ, પીડબ્લ્યુડી, ફાયર, પોલીસ સહિતના વિભાગોમાંથી દસ્તાવેજો મેળવવામાં આવ્યા. સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. શનિ, જણાવશો કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે 25 જુલાઈએ એસઆઈટી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરશે? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જે મામલો છે 25 જુલાઈના રોજ પૂર્વ જે એસઆઈટીની ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગ્નિકાંડમાં 2 મહિના પૂરા થતા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 250 જેટલા વ્યક્તિઓના નિવેદન લઈને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. 1.5 લાખ પાનાનું આ ચાર્જશીટ છે તે બનાવવામાં આવ્યું છે. અત્યારે તમામ દસ્તાવેજો અત્યારે મેળવવામાં આવી રહ્યા છે. જી નકુલ શાહની જોડાયેલા રહેજો.